आ छे मीठी लीमड़ो जे कड़वो लीमड़ो छे पण एने अत्यारे मीठो लीमड़ो कहेवामां आवे छे के जेया आ तुलसी क्यारो छे एनी अंदर आ लीमड़ाना पान पण तोड़ेला मूकेला छे जे तमे अहींया टेस्ट पण करी शको छो जे मैं खुद जाते टेस्ट कर्यो छे जे मीठा लागी रह्या छे। हेलो नमस्कार, हूँ छूँ तमारो प्रिय दोस्त किशन अने तमारो स्वागत छे मारा विडियो में। तो आजे हूँ आव्यो छूँ एक एवा मंदिरे जे स्वयं भगवाने पगला पाड़ेला छे अने एनुं पगला मंदिर ज कहेवामां आवे छे, जे श्री कृष्ण भगवानना स्वयं पगला अहींया बिराजमान हता अने तेमना अहींया रातवासो कर्यो हतो अने त्यां गाड़ी एमना पगला पाड़ेला छे। एवा ज एक मंदिरे अत्यारे हूँ आव्यो छूँ, तो एवुं एक तमने भगवाननुं मंदिर बताईश जे द्वारकाथी भगवान अहींया आया हता अने एमना अहींया रातवासो कर्यो हतो अने तेमना पगला पड्या हता। अने जे लीमड़ाना झाड़ नीचे जे रोकाया था ते लीमड़ानी एक डाळ पण मीठी छे। तो चालो आजे हूँ तमने ए लीमड़ानुं झाड अने भगवानना जे स्वयं भगवान श्री कृष्ण भगवान जे द्वारकाथी डाकोर आया त्यारे अहींया जे रोकाया था ए तेमना पगला तमने बताईश। आ छे रणछोड़राय पगला मंदिर, लीमड़ामां एक डाळ मीठी। जे तमे आ जोई शको छो ते નડિયાદ આણંદ તરફ જવાનો રોડ છે અને આ બાજુ તમે જોઈ શકો છો તે ડાકોર જવાનો રોડ છે અને આ વચ્ચે આ તમે આવેલું છે રણછોડરાયના પગલાનું મંદિર છે, જે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનના અહીંયા પગલા છે, રણછોડરાયના પગલા છે। અહીંથી હવે જઈશું આપણે મંદિર તરફ અને મંદિર તરફ જતાની વચ્ચે તમને અહીંયા જોરદાર એક બગીચો બનાવવામાં આવ્યો છે, એ સુંદર, ખૂબ જ સુંદર લાગી રહ્યો છે। અહીંયા જે સામે તમને લીમડો દેખાય છે એ ત્યાંની નીચે ભગવાન શ્રી કૃષ્ણનું રણછોડરાયનું મંદિર છે, જ્યાં ભગવાનને ખુદ અહીંયા રોકાયા હતા। આ તમે બાગ જોઈ શકો છો, કેટલો સરસ મજાનો અહીંયા બાગ બનાવવામાં આવેલો છે બેસવા માટે, બાળકોને રમવા માટેનું। હા, અહીંયા આવશો તો તમને અહીંયા કેન્ટીન પણ દેખાશે, જ્યાં તમને નાસ્તા પાણીની પણ વ્યવસ્થા છે, જ્યાં ગાડી તમને બધું મળી રહેશે નાસ્તા પાણીનું। અહીંયા બાળકોને રમવા માટેનો એરિયા છે, જે બાળકો માટે પણ બનાવેલ। આ જે ખૂબ જ સુંદર જગ્યા લાગી રહી છે, શ્રી રણછોડરાય ભગવાનનું આ પવિત્ર ધામ છે। ડાકોર તરફ આવતા હોય તો આ મંદિરની અવશ્ય મુલાકાત કરો, જે ખૂબ જ સુંદર વાતાવરણની અંદર વચ્ચે આવેલું છે। શ્રી રણછોડરાય પગલા મંદિર, લીમડામાં મીઠી ડાળ, આ જે મંદિર રાય ભગવાનનું પગલા મંદિર, એ તમને પગલા બતાવીશ ભગવાનના, જે સ્વયં રણછોડરાયના પગલા છે। અહીંયા જે તમે જોઈ શકો છો, જે રણછોડરાય ભગવાનના ચરણમુખ છે અહીંયા। આ છે મીઠી લીમડો, જે કડવો લીમડો છે પણ એને અત્યારે મીઠો લીમડો કહેવામાં આવે છે, કે જ્યારે ભગત બોડાના જે દ્વારકાથી શ્રી કૃષ્ણ ભગવાનને લઈને અહીંયા રોકાયા હતા રાત્રે, તો સવારે શ્રી કૃષ્ણ ભગવાને વહેલા સવારે પરોઢિયે 4 વાગે ઉઠીને જ્યારે લીમડાનું દાંતન તોડ્યું હતું, ત્યારે આ લીમડાનું ડાળ એકદમ મીઠી થઈ ગઈ હતી, જે તોડ્યું હતું, એટલે એને આ મીઠો લીમડો કહેવામાં આવે છે, જ્યાં ભગવાનના અહીંયા પગલા પડેલા છે। અહીંયા આ તુલસી ક્યારો છે એની અંદર આ લીમડાના પાન પણ તોડેલા મૂકેલા છે, જે તમે અહીંયા ટેસ્ટ પણ કરી શકો છો, જે મેં ખુદ જાતે ટેસ્ટ કર્યો છે, જે મીઠા લાગી રહ્યા છે। મિત્રો, મારો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, કે જેથી કરીને લોકો આ મંદિરની મુલાકાત લે અને જોઈ શકે। તો ચાલો, જય રણછોડરાય।